નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો જીપીએસસીની તૈયારી અંગ્રેજી માધ્યમથી કરવી થોડી મુશ્કેલ છે કેમ કે ઇંગ્લિશ મીડિયમ માટે એટલા સોર્સિસ અવેલેબલ નથી રાઈટ અને કમ્પેરમાં ગુજરાતી માટે જોઈએ તો સોર્સિસ અઢળક અવેલેબલ છે અને તે પણ બિલકુલ ફ્રી જ લાસ્ટ વિડીયોમાં જો કદાચ તમે જોયો હશે તો મેં એમાં તમને બતાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાનું મટિરિયલ તમે બિલકુલ ફ્રીમાં કેવી રીતે ડાઉનલોડ કરી શકાય છે એના પર પણ હું નેક્સ્ટ પાર્ટ ટુ પણ લઈને આવનો છું પરંતુ કદાચ લાસ્ટ વિડીયો જોયો હશે હું તમને તમને બતાવી દઉં તો મિત્રો આ વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું કે જે જીપીએસસી છે અથવા તો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે એમના માટે તમે બિલકુલ ફ્રીમાં મટીરિયલ ક્યાંથી ડાઉનલોડ કરી શકો છો ગુજરાતી મીડિયમ માટે સ્ટુડન્ટની વાત કરું છું રાઈટ તો અને ઇંગ્લિશ મીડિયમ માટે પણ તો મેં આ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા તો કોમેન્ટ કરજો તો હું તમને લિંક સેન્ડ કરી દઈશ અથવા તો તમે આપણા યુટ્યુબ ચેનલના વિડીયોઝના સેક્શનમાં જઈને પણ આ વિડીયો મેળવી શકો છો ઓકે આના પર નેક્સ્ટ પાર્ટ ટુ પણ આવાનો છે કે ખાલી ને ખાલી તમે જીપીએસસીની તૈયારી કરતા હોવ તો જીપીએસસી માટે તમે કઈ રીતે મટિરિયલ ડાઉનલોડ કરી શકો છો એના પર નેક્સ્ટ પાર્ટ ટુ પણ આવવાનો છે તો જરૂરથી આપણી ચેનલ સાથે એના માટે પણ બન્યા રહેજો એન્ડ બીજું કે મિત્રો આવનાર સમયમાં ટેલિગ્રામ છે યુટ્યુબ ચેનલ છે ઇન્સ્ટાગ્રામ છે એમના માધ્યમથી તો હું તમારા સુધી મટિરિયલ્સને જે ઇમ્પોર્ટન્ટ છે એ તમારા સુધી પહોંચાડતો જ રહીશ પરંતુ મારા સંપર્કમાં રહેજો બસ ઓકે એન્ડ બીજું કે મિત્રો જો તમે યુપીએસસીની તૈયારી કરો છો ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ તો યુપીએસસી માટે ઘણું બધું મટીરીયલ ઇઝીલી તમે મેળવી શકો છો બુક છે નોટ્સ છે વગેરે વગેરે એ પણ જે જીપીએસસીમાં બધું અવેલેબલ છે ને એવી જ રીતે તમે યુપીએસસી માટે તમને ઈઝીલી મળી જશે ઇંગ્લિશ મીડિયમના ની વાત કરું છું રાઈટ પરંતુ જીપીએસસીમાં તમારે થોડું એડજસ્ટ કરવું પડશે એટલે કે આજના વિડીયોમાં હું તમને જે બુક લિસ્ટ આપવાનો છું તે મેં ઘણી મહેનત બાદ તૈયાર કર્યું છે અને લેટેસ્ટ છે આ તો ઘણા બધા મિત્રોના ઇન્સ્ટાગ્રામ પર બહુ જ રિક્વેસ્ટ આવતી હતી જેથી મેં ઇન્ટરનેટ પર ઘણું રિસર્ચ કર્યા બાદ આ લિસ્ટ મળ્યું છે મારા ખ્યાલથી યુટ્યુબ પર આ ટોપિક પર વિડીયોઝ અવેલેબલ નથી રાઇટ કે જીપીએસસી લિસ્ટ ફોર ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ આ ટોપિક પર યુટ્યુબ પર વિડીયોઝ જ નથી જીપીએસસીની વાત કરું છું જીપીએસસી માટે છે જ નહીં ઓકે તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કે વ્યુઅર્સને કે જે આ વિડીયો છે એ ને વધુ તમારા ફ્રેન્ડ સુધી શેર કરો કેમકે આ ટોપિક પર વિડીયો અવેલેબલ જ નથી યુટ્યુબ પર સાહેબ ઓકે તો વિડીયોને જરૂરથી તમારા ફ્રેન્ડ્સ છે અથવા તો તમારો ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપ છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે તો જરૂરથી શેર કરજો જેથી કરીને એમની પણ એક હેલ્પ થઈ જાય રાઈટ ઓકે તો વધુ ટાઈમ વેસ્ટ કરે આગળ આપણે આગળ વિડિયોને સ્ટાર્ટ કરીએ અને મિત્રો આપણી ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો આવા જ પ્રકારના લેટેસ્ટ વિડીયોઝ તમને મળતા રહેશે તો સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે અને મિત્રો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે તો આજે જ સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામની લિંક સાથે પણ જોડાવો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ઓકે આપણે બુક લિસ્ટ એ સિલેબસ વાઇઝ જોઈશું એક્ઝામ પેટન વાઇઝ જોઈશું રેડ જે લેટેસ્ટ એક્ઝામ પેટર્ન અને સિલેબસ છે એ અનુસાર તમને ખબર જ હશે કે આપણે જે પ્રિલિમ્સ ઇન્ટરવ્યુ હોય છે ઓકે તો પ્રિલિમ્સ એક્ઝામમાં તમારો બસ્સો માર્ક્સના બે પેપર હોય છે એમ કરીને ટોટલ તમારી પ્રિલિમ્સ એ ચારસો માર્ક્સની હોય છે રાઈટ સમય એકસો વીસ મિનિટ મળે છે ઓકે તો એનો પ્રમાણે સિલેબસ અહીંયા તમે જોઈ શકો છો તમારા જે બે બે પેપર છે જીએસ વન અને જીએસ ટુ પ્રિલિમ્સમાં એના ટોપિક્સ આપેલા છે કે કયા કયા જીએસ વનમાં છે અને કયા જીએસ ટુમાં છે રાઈટ એ તમે જોઈ શકો છો હિસ્ટ્રી છે કલ્ચર હેરિટેજ છે કોન્સ્ટિટ્યુશન છે પોલિસી છે સોશિયલ જસ્ટિસ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ છે રાઈટ ઓકે જનરલ મેન્ટલ એબિલિટી છે પછી ત્યાર પછી જીએસ ટુની વાત કરીએ ઓકે તો જીએસ ટુમાં પણ તમે જોઈ શકો ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ છે જીઓગ્રાફી છે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એન્ડ કરન્ટ ઇવેન્ટ્સ છે ઓકે તો તમે આ જે સિલેબસ છે પ્રિલિમ્સો એ પ્રમાણે આપણે સૌથી પહેલાં પ્રિલિમ્સનું જોઈએ બુક કે પ્રિલિમ્સ માટે આ ટોપિક અનુસાર કઈ બુક્સ બેસ્ટ છે ઓકે તો અહીંયા તમે જોઈ શકો અહીંયા એક સાઈડ સબ્જેક્ટનું નેમ આપેલું છે અને અહીંયા બુકનું નામ આપેલું છે અને સાઈડમાં ઓથર છે ઓકે અને ડિટેલ્સ આપેલી છે મતલબ કે એ એ સમજાવે છે કે આ બુક કરવાથી તમે કેટલું કવર કરી શકો છો મેં સ્ટાર્ટિંગમાં જ કીધું કે હું આ વિડીયોમાં જે બુક લિસ્ટ આપવાનો છું એનાથી તમારે સિક્સ્ટી ટુ 70% હેલ્પ થઈ શકે છે બાકીના ત્રીસથી ચાલીસ 40% છે એ તમારે એક્સ્ટ્રા એફર્ટ લખાવો જ પડશે રાઈટ કેમ કે ઇંગ્લિશ મીડિયમ માટે છે તો પ્રોબ્લેમ રહેવાની છે ઓકે તો પણ હું ફિફ્ટી ટુ સિક્સટી પરસેન્ટ આ વિડીયોમાંથી તમારી હેલ્પ થઈ જશે ઓકે જે બુક છે પ્રોપર બુક છે ઓકે તો હિસ્ટ્રી માટે શું કરશું તો મોડર્ન હિસ્ટ્રી માટે બિપિનચંદ્રની બુક છે એ ખૂબ સારી છે બેસ્ટ બુક છે મોડન હિસ્ટ્રી માટે ઓકે પછી છે સુમિત સરકરાની છે ઓકે ઓથર્સ ખાસ ધ્યાન રાખજો અને અહીંયા બુકનું નેમ આપેલું છે ઓકે અને અહીંયા સબ્જેક્ટ આપેલા છે ત્યાર પછી મિત્રો કલ્ચરની વાત કરીએ કે કલ્ચર માટે કંઈ બુક સારી છે તો ફેક્ટ્સ ઓફ ઇન્ડિયન કલ્ચર તો એના માટે તમે સ્પેક્ટમ પબ્લિકેશન આવે છે એ કરી શકો છો ઓકે એન્ડ સાઈડમાં તમને અહીંયા તમે આગળ કીધું ને કે અહીંયા વાંચતા જજો અહીંયા ડિટેલમાં એ આપેલું છે કે આ બુક કરવાથી તમે કેટલું કવર કરી શકો છો રાઈટ ઓકે ત્યાર પછી નેક્સ્ટ જોઈએ ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન પોલિટી કોન્સ્ટિટ્યુશન માટે શું કરું છું એમ લક્ષ્મીકાંતથી બેસ્ટ બુક હોય જ ના શકે ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ માટે ઓકે તો ઇન્ડિયન પોલિટી માટે જરૂરથી એમ લક્ષ્મીકાંત પરચેસ કરવી જ પડશે તમારે ઓકે અને એમ લક્ષ્મીકાંત ઘણા બધાને લાગતું હશે કે બહુ લેન્ધી બુક છે હા લેન્ધી તો છે પરંતુ જે આપણા સિલેક્ટેડ જે સિલેબસ અનુસાર છે સિલેક્ટેડ ટોપિક જ કરવાના છે ઓકે વધુ નથી કરવાનું ઓકે ત્યાર પછી આગળ જોઈએ ઇન્ડિયન જીઓગ્રાફી જીઓગ્રાફી માટે શું કહો છો જીઓગ્રાફી માટે માજીદ હુસેનની બુક છે એ ખૂબ સારી છે ઇન્ડિયન જીઓગ્રાફી માટે ઓકે ત્યાર પછી આગળ જોઈએ અહીંયા તમે સાઈડમાં વાંચતા પણ જોશો જેથી તમે તમને ખબર પડશે કે આ બુક છે એ વાંચીને આપણે કેટલું કવર કરી શકીએ છે એની જાણકારી આપેલી છે અહીંયા લાસ્ટમાં ઓકે ત્યાર પછી આગળ જોઈએ અને અહીંયા સાઈડમાં વચ્ચે આપેલું છે એ બુકનું નેમ આપેલું છે અને અહીંયા ઓથર્સનું નેમ આપેલું છે અહીંયા સબ્જેક્ટ છે એ ખાસ ભૂલીને જ ઓકે ત્યાર પછી ઇન્ડિયન ઇકોનોમી ઇકોનોમી માટે શું છે તો ઇન્ડિયન ઇકોનોમી કરીને બુક છે રમેશ સિંઘની છે ઓકે ખૂબ બુક સારી છે અને આમાં ગુજરાતનું પણ ઇકોનોમિક્સ કવર થઈ જશે ઓકે ત્યાર પછી ઇન્ટરનેશનલ એન્ડ નેશનલ કરન્ટ અફેર્સ તો કરન્ટ અફેર્સ માટે ટીમ યુવિનની છે અથવા તો તમે કોઈ પણ કરન્ટ અફેર્સ માટે તો તમે કોઈ પણ મંથલી મેગઝીન જે ઇંગ્લિશ મીડિયમ આવે છે ઓકે એ પણ કરી શકો છો એન્ડ બીજું કે મિત્રો જીઓગ્રાફી છે હિસ્ટ્રી છે એમાં તમારે એનસીઆરટી કરવી હોય તો એનસીઆરટી પણ કરી શકો છો ઇલેવન ટુ ટ્વેલ્થની આખી આગળની બધી નથી કરવાની જરૂર ઇલેવન્થ અને ટ્વેલ્થની કરો ઇનફ છે ઓકે એન્ડ પ્લસ અહીંયા જે વિડીયોમાં બુક લિસ્ટ આપ્યું એ કરો હિસ્ટ્રી જીઓગ્રાફી કવર થઈ જશે ઓકે એનસીઆરટી કરવાની છે ઓકે ત્યાર પછી આ તો પ્રિલિમ્સની વાત કરી હવે આપણે આગળ જોઈએ પ્રિલિમ્સ આ બંને પેપરનું બુક લિસ્ટ આવી ગયો હવે આપણે આગળ મીન્સ માટે પણ જોઈએ લે કે મીન્સ માટે કઈ બુક સારી છે તો સૌથી પહેલાં તો મીન્સનો તમને સિલેબસ બતાવી દો મીન્સનો સિલેબસ તમને સમજાવી દો કે મીન્સમાં બે લેંગ્વેજના પેપર છે એટલે કે બે ભાષાના પેપર છે કયા ગુજરાતી અને અંગ્રેજી અને એ પણ તમને જણાવી દો કે જે ગુજરાતીનું પેપર છે એ કમ્પલસરી ગુજરાતીમાં જ રહેશે એમાં તમે ઇંગ્લિશ નહીં લખી શકાય રાઈટ તો ગુજરાતી માટે તો તમને ખબર જ હશે કઈ બુક સારી આવે છે એન્ડ બીજું કે ઇંગ્લિશ માટે ઇંગ્લિશની એક્ઝામ ઇંગ્લિશમાં જ આપવાની છે ઓકે એન્ડ ત્યાર પછી એસી રાઇટિંગ છે એસ વન છે જીએસ ટુ છે અને જીએસ થ્રી છે રાઈટ આ તમારું એક્ઝામ પેટર્ન છે ત્રણ જીએસના પેપર છે એક એસીનું પેપર છે અને બે લેંગ્વેજના પેપર છે હવે આપણે એના ઉપર ડિટેલમાં બુકલિસ્ટ જોઈ લઈએ તમે વિડીયોનો પોઝ કરીને તમે બધા ટોપિક વાંચી લીધા છે ઓકે તો મીન્સનો બુકલિસ્ટ વાંચી જોઈ લઈએ કે કયું સારું છે તો સબ્જેક્ટ જોઈ શકો છો અહીંયા જનરલ સ્ટડીઝ છે એમાં ઇન્ડિયન ઇકોનોમી છે અને હિસ્ટ ઓફ મોડર્ન ઇન્ડિયા છે તેમાં દત્ત એન્ડ સુંદરમની બુક છે ઇન્ડિયન ઇકોનોમી માટે અથવા હિસ્ટ્રી ઓફ મોડર્ન ઇન્ડિયા માટે એસી બેનર્જીની બુક છે એ પણ સારી છે ત્યાર પછી લોજિકલ રિઝનિંગ એન્ડ એનાલિટિકલ એબિલિટી રાઈટ તો ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ એની જે બુક છે આર એસ અગ્રવાલ બેસ્ટ બુક છે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ માટે જરૂરથી રિઝનિંગ અને મેથ્સ માટે આ બુક તો પરચેસ કરવી જ પડે જો તમે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છો ઓકે આ બુક ખરીદ્યા પછી તમારે ઇંગ્લિ મતલબ મેથ્સ અને રીઝનિંગ માટે કોઈ અલગથી બીજી બુક ખરીદવાની જરૂર નહીં પડે આ જે બુક છે એ ખૂબ સારી છે એન્ડ જે એમ લક્ષ્મીકાંત કીધું એ બે બુક છે એ તો કમ્પલસરી તમારી પાસે હોવી જ જોઈએ આ બે બુક ઓકે ત્યાર પછી આપણે જોઈએ ઇંગ્લિશ એશ રાઇટિંગ માટે શું કરીશું તો ઇંગ્લિશ લેંગ્વેજ માટે તો એસપી બક્ષીની બુક છે એ સારી છે તમે અહીંયા સાઈડમાં વાંચતા જશો તો પણ તમને ખબર પડી જશે કે બુક્સમાં કેવું આપેલું છે ને કે આ બુક કરવાથી કેટલું કેટલું કવર થઈ શકે છે એટલે જરૂરથી તમે સાઇડમાં જે આપેલું છે વિડીયોને પોઝ કરીને તો વાંચતા જજો હું હું વાંચીને નહીં બતાવું અને તમે વાંચી લેજો ઓકે પછી ફેર ફિઝલ એન્ડ વર્બ્સ ડિક્શનરી સેકન્ડ એડિશનની જે બુક છે એ પણ કરી શકો છો કેમ્બ્રિજ ડિક્શનરી છે ઓકે જે ઇંગ્લિશ એસી રાઇટિંગ માટે છે ઓકે પછી જો તમારે જી માટે કોઈ બુક લેવી હોય જેમ નવનીતની જનરલ નોલેજની બુક ગુજરાતી મીડિયમ માટે જી માટે ખૂબ ફેમસ બુક છે પોપ્યુલર છે એનજી રાવલી એવી જ રીતે જો તમારે ઇંગ્લિશ મીડિયમ માટે કોઈ જેવું પોપ્યુલર બુક હોય તો લુસેન્ટ પબ્લિકેશન એ બુક છે કંઈ લુસેન્ટ પબ્લિકેશન એ બુક ખૂબ પોપ્યુલર છે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ માટે જીકે માટે રાઇટ જનરલ નોલેજ માટે તો એ બુક પણ તમારે વાંચવી હોય તો વાંચી શકો છો લુસેન્ટ પબ્લિકેશનની છે ઓકે આગળ જોઈએ તો તમે વાંચી શકો છો અધર બુક ફોર ગુજરાત પીસીએસ એક્ઝામ માટે તો તમે વીડિનો બોઝ કરીને તમે જોઈ શકો છો જે કે ચોપરાની છે પછી આ તો કંઈ કામની નથી કેમ કે આ ગુજરાતી મીડિયમમાં છે રાઈટ તો જે સિલેબસ જોયો એ અનુસાર આપણે ટ્રાય કર્યો છે બાકી જે પ્રિલિમ્સમાં છે પ્રિલિમ્સમાં જે બુકલિસ્ટ આપી દીધું છે સબ્જેક્ટ વાઈઝ ઓકે બાકી ગુજરાતી તો તમારે ગુજરાતી જ એક્ઝામ આપવાની છે ગુજરાતી લેંગ્વેજમાં જ આપવાની છે રાઈટ પછી ઇંગ્લિશ માટે પણ આપણે બુકલિસ્ટ જોઈ લીધું એન્ડ પછી એસે ઉપર પણ જોઈ લીધું અને જનરલ સ્ટડીઝનું તો મેં ઉપર તમને પ્રિલિમ્સમાં આપ્યું ને એ બુકથી પણ મેઇન્સમાં તૈયારી થઈ જશે ઓકે નો પ્રોબ્લેમ પછી જીએસ ટુમાં પણ આપણે જોઈ લીધું કોન્સ્ટિટ્યુશન છે ઇન્ડિયન પોલિટી પણ જોઈ લીધું પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ એ પણ જોઈ લીધું એથિક્સ એના માટે તમારે કદાચ ટ્રાય કરવું પડશે તમારી રીતે જાતે શોધવાનું કેમ કે એમાં મને મળી નથી હોય બુક ઓકે પછી જનરલ સ્ટડીઝમાં આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં તમે ઇલેવન્થ ટવેલ્થની અથવા એનસીઆરટી કરી શકો છો એ ખૂબ સારી છે ઇન્ડિયન ઇકોનોમી માટે પણ આપણે જોઈ લીધું પ્રિલિયમ્સમાં ઓકે કરંટ અફેર્સ માટે પણ તમે કોઈ પણ જે ઇંગ્લિશ મીડિયમમાં જે ફેમસ મંથલી મેગઝીન આવતી હોય કરંટ અફેર્સની એ પણ કરી શકો છો અથવા તો હિન્દુ છે રાઈટ એ પણ કરી શકો છો અથવા તો એક યુટ્યુબ ચેનલ પર પણ ઘણા બધા વિડીયોઝ છે ઇંગ્લિશ મીડિયમ માટે કરન્ટ અફેર્સ રિલેટેડ કરંટ અફેર્સનો તો પ્રોબ્લમ નથી કરન્ટ અફેર્સ તમે કરી જ લેશો કેમ કે ઇંગ્લિશમાં કરન્ટ અફેર્સ ઇઝીલી થઈ જશે અને ઘણું બધું અવેલેબલ પણ છે યુટ્યુબ તો આ પ્રિલિમ્સનો સી સિલેબસ અને એક્ઝામ પેટર્ન છે એન્ડ અહીંયા નીચે એનું લિસ્ટ પણ આપણે જોઈ લીધું રાઈટ તો હું આશા રાખું છું કે આ વિડીયોમાંથી હેલ્પ થઈ હશે રાઈટ એન્ડ બીજું કે મિત્રો કોઈ પણ પ્રોબ્લમ હોય તો તમે ઇન્સ્ટાગ્રામ પર મને મેસેજ કરી શકો છો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ટેલિગ્રામની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એન્ડ બીજું કે નેક્સ્ટ પાર્ટ ટુ વિડીયો જે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ માટે છે કે બિલકુલ ફ્રીમાં મટિરિયલ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય છે ખાલી જીપીએસસી માટે જ ઓકે આખું તમે બુક પરચેસ નહીં કરો ગુજરાતી મીડિયમ તો પણ તમે એ મટિરિયલમાંથી સેવન્ટી ટુ એ ટુ તમે તૈયારી કરી શકશો ઓકે તો જરૂરથી વિડીયો માટે વેઇટ કરો એન્ડ ચેનલ સાથે બન્યા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે અને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે આવા જ પ્રકારના વિડીયોસ મળતા રહેશે ઓકે મળે નેક્સ્ટ વિડીયોમાં અને વિડીયોમાં કોઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો